चलो विद्यार्थी मित्रों, लास्ट टाइम एक लाइट ना इश्यू ना कारण ए वीडियो त्यांथी जे छे आपणे पोस्ट करी नाख्यो छे। टूंकमां ज्यांथी बाकी छे त्यांथी ज आपणे कंटिन्यू करशुं। लास्ट टाइम लाइट वही जवाना कारणे त्यांथी स्टॉप थई गयुं हतुं। હવે જે ગ્રાફની લાક્ષણિકતા બાકી છે ત્યાંથી જ આપણે સ્ટાર્ટ કરશું, એટલે ચિંતા ન કરતા। જે પ્રતિબળ અને વિકૃતિનો ગ્રાફ છે એ જ આપણે કન્ટિન્યુ કરશું। ચલો અહીંયા જતો ને આપણે આ ગ્રાફમાંથી ને જે છે એ લાઇટ વહી ગઈ એટલે ત્યાંથી સ્ટોપ થઈ ગયું હતું। હવે પાછું આપણે કન્ટિન્યુ કરી। કોઈ એક ધાતુ માટે પ્રતાન પ્રતિબળ અને પ્રતાન વિકૃતિ જે છે એ સમજાવો। તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે એક એક પોઈન્ટનું જે છે એ ડેફિનેશન ક્લિયર કરવાની છે। તો જો આમાં એ જે પોઈન્ટ છે એ અને બી વચ્ચેનો પોઈન્ટ છે, જો તમે ગ્રાફ સાથે સામે બુક રાખો, ગ્રાફ જોતા જાઓ અથવા તો એમાં પણ સ્ક્રીનમાં જુઓ તો બી ચાલશે। એ અને બી સુધીના વિસ્તારમાં પ્રતિબળ અને વિકૃતિ સપ્રમાણમાં નથી। એથી બી સુધીના વિસ્તારમાં પ્રતિબળ અને વિકૃતિ સપ્રમાણમાં નથી એટલે હૂકનો નિયમ પડાતો નથી। છતાં બોજ દૂર કરતા આપણે જો બોજ દૂર કરવામાં આવે, લોડ જો દૂર કરવામાં આવે તો એ મૂળ પરિમાણમાં પાછો ફરે છે। એટલે એથી બી સુધી પોઈન્ટ એવો છે કે એ મૂળ અવસ્થામાં આવી શકે। જો પ્રતિબળ જે છે એ ઘટાડવામાં આવે તો એથી બી સુધીના પોઈન્ટમાં એ પાછો મૂળ અવસ્થામાં ધારણ કરી શકે છે, એટલે હતી એ જ અવસ્થા લંબાઈમાં પાછો ફરી શકે છે। પછી વક્રમાં એટલે આલેખની અંદર જો બીને આધીન બિંદુ એટલે કે સ્થિતિસ્થાપકતાની હદ કહે છે, એટલે તો એ સ્થિતિસ્થાપકતાની હદ થઈ ગઈ કે હવે તમે એને ખેંચો પછી મૂકો તો એને મૂળ અવસ્થામાં આવે, પણ હવે જો બી પોઈન્ટથી વધારે ખેંચશો તો એની મૂળ સ્થિતિમાં પાછો આવશે નહીં। એટલે બી જે છે પોઈન્ટ એને આપણે આધીન બિંદુ કીધું છે। આધીન બિંદુનો મિનિંગ એવો થાય વિદ્યાર્થી મિત્રો, સ્થિતિસ્થાપકતાની હદ। આધીન બિંદુ છે એ સ્થિતિસ્થાપકતા હદ દર્શાવે છે। ચલો સમજાય, આધીન બિંદુ એ સ્થિતિસ્થાપકતા હદ દર્શાવે છે। તેને અનુરૂપ પ્રતિબળને દ્રવ્યની આધીન પ્રબળતા એટલે કે યીલ્ડ સ્ટ્રેન્થ કહેવાય છે। તેને અનુરૂપ પ્રતિબળને દ્રવ્યની આધીન પ્રબળતા કે બસ ત્યાં સુધી જે છે ઈ પોઈન્ટ છે બી પોઈન્ટ સુધી ત્યાં સુધી જ સ્થિતિસ્થાપકતાની હદ રહેશે। એટલે આ જે પોઈન્ટ છે, ચલો આ જે પોઈન્ટ છે એને આપણે શું કહેશું, સિગ્મા વાય યીલ્ડ સ્ટ્રેન્થ, સિગ્મા વાય બરાબર યીલ્ડ સ્ટ્રેન્થ।
એલ્ડ સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. એલ્ડ સ્ટ્રેન્થનો મિનિંગ જ એ થાય કે ત્યાં સુધી આધીન બિંદુની જે સ્ટ્રેન્થ છે એ જળવાઈ રહે છે, એનાથી આગળ જળવાઈ રહેતી નથી. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો, એલ્ડ સ્ટ્રેન્થનો મિનિંગ. ચલો ત્યારબાદ એલ સ્ટ્રેન્થ કમ્પ્લીટ થયા બાદ જો બી બિંદુ પછી બોજને વધારવામાં આવે, એટલે હજી આપણે બળ પ્રતિબળ વધારતા જઈએ, જો પ્રતિબળ વધતું જાય છે બી બિંદુથી આગળ ને આગળ પ્રતિબળ વધારતા જઈએ તો વક્રમાં શું ચેન્જ થાય, તો ઉદ્ભવતું પ્રતિબળ આધીન પ્રબળતાથી વધી જાય છે, એટલે આનાથી પણ વધી જાય છે. તો જો ગ્રાફમાં એનાથી પણ વધતું જાય છે અને ત્યારે પ્રતિબળના નાના ફેરફાર માટે વિકૃતિમાં ઝડપથી વધારો થાય છે. આ બહુ સમજવા જેવી સેન્ટેન્સ છે કે જો હું હજી પ્રતિબળ વધારે આપું, જો હું પ્રતિબળ હજી થોડું વધારે આપું તો શું થશે વિદ્યાર્થી મિત્રો, તો જે વિકૃતિમાં થોડો થોડો ચેન્જ થાય છે એ બહુ વધારે થશે. અહીં સુધી બહુ જ પ્રતિબળ આપો તો થોડી એમથી વિકૃતિ જોવા મળે. આ એક આધીન બિંદુ આવી ગયો, હજી હું થોડો અમથો ફેરફાર કરું પ્રતિબળમાં તો વિકૃતિ બહુ વધારે પ્રમાણમાં જોવા મળે છે. એટલે વિકૃતિમાં ખાસો એવો ફરક પડે છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો, વિકૃતિમાં થોડો વધારે પડતો ફરક પડે છે. જો હું વધારે બળ લગાવવામાં અથવા તો વધારે બળ લાગુ પાડવામાં આવે અથવા તો વધારે બળ હું આપું ત્યારે આટલો એવો ચેન્જ, થોડો એવો ચેન્જ થોડો વધારે જોવા મળે છે. ચલો હવે એનાથી આગળ જોઈએ લાક્ષણિકતામાં વિદ્યાર્થી મિત્રો. હવે બી અને ડી, વક્ર બી અને ડી વચ્ચેના ભાગમાં, એટલે બી થી ડી વચ્ચે આ બે ભાગમાં શું કહે છે, તો કે વિકૃતિમાં ઝડપથી વધારો થાય છે અને સી બિંદુ પાસે જો બોધ દૂર કરવામાં આવે તો પદાર્થ તેના મૂળ પરિમાણમાં પાછો મેળવતો નથી. જો બી પોઈન્ટથી વિદ્યાર્થી મિત્રો પ્રતિબળ દૂર કરવામાં આવે તો પદાર્થની મૂળ અવસ્થિતિમાં અથવા તો મૂળ અવસ્થામાં મૂળ સ્વરૂપમાં પાછા ફરે છે, પણ જો આ જ વસ્તુ સી થી જો દૂર કરવામાં, ડી થી દૂર કરવામાં આવે તો સી બિંદુ એવું દર્શાવે છે કે આધીન બિંદુની જે એક રેખા હતી એને એ ક્રોસ કરી ગયું છે. આધીન બિંદુની એક ક્ષમતા હતી એને એ ક્રોસ કરી ગયું, એટલે એના મૂળ અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરે છે પણ છતાં મૂળ અવસ્થામાં પાછું આવી શકતું નથી. સમજાય છે વિદ્યાર્થી મિત્રો, એક જ એવો પોઈન્ટ છે કે જે દરમિયાન પ્રતિબળ વધારવામાં આવે અને એ પ્રતિબળ જો બોજો એટલે કે પ્રતિબળ દૂર કરવામાં આવે તો પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો ફરે છે. તો એ બી બિંદુ છે, એ બી બિંદુને આધીન બિંદુ કહેવાય અથવા તો યલ્ડ સ્ટ્રેન્થ કહેવાય છે. યલ્ડ સ્ટ્રેન્થનો મિનિંગ એવો થશે કે એ પ્રકારનું પ્રતિબળ, આ પ્રતિબળ છે સિગ્મા વાય એટલે પ્રતિબળ છે, એને આધીન પ્રતિબળ કહે છે. કે એ અવસ્થા કે જે અવસ્થા દરમિયાન એટલા પ્રતિબળ જો દૂર, કંઈક પ્રતિબળ આપીને દૂર કરવામાં આવે તો પદાર્થ મૂળ અવસ્થામાં પાછો ફરે છે, તો એને આધીન પ્રતિબળ કહેવામાં આવે છે. હવે જ્યારે ડી બિંદુ પાસેથી પ્રતિબળ વધારીએ, બરોબર છે, તો ડી બિંદુ સુધી વાય અક્ષમાં પ્રતિબળ જેટલું વધે છે તો
तो एनी सामे विकृति में बहोळा प्रमाण में फर्क पड़े छे। जो बी थी डी सुधी विकृति में बहु जाजो बधो फर्क पड़ी जाए छे। बी बिंदु थी आ बी बिंदु नी लाइन छे अने आ डी बिंदु नी लाइन छे, तो बी थी डी बिंदु हजी जो आटला में प्रतिबल बहु प्रतिबल आपता विकृति में ओछो फेरफार हतो, पण बी थी डी सुधी में विकृति में खासो एवो फर्क पड़े छे, वधारे पड़तो फर्क पड़े छे। तो आ समझवू जोईए विद्यार्थी मित्रों के विकृति में फर्क वधतो जाय छे। तो हवे जो बोझो दूर करवामां आवे डी बिंदु थी तो पदार्थ एनी मूल अवस्था में एना मूल स्वरूप में पाछो फरी शकतो नथी। तो डी बिंदु छे एने प्लास्टिक वर्तुणक कहे छे। प्लास्टिक वर्तुणक आपणे प्लास्टिक बिहेवियर जे छे આ લેક્ચર નંબર એક આ ચેપ્ટરનો લેક્ચર પહેલા લેક્ચરની અંદર જોયો હતો પોઈન્ટ, પહેલા જ લેક્ચરમાં જોયો હતો પોઈન્ટ પ્લાસ્ટિક વર્તુણક। તો પ્લાસ્ટિક વર્તુણક એવું દર્શાવે છે કે પદાર્થને પ્રતિબળ આપવામાં આવે ત્યારબાદ એને જો મૂકવામાં આવે પ્રતિબળ બોજો દૂર કરવામાં આવે તો એના મૂળ અવસ્થામાં પાછું ફરતું નથી, એટલે પ્રતિબળ આપતા અથવા તો વિરૂપક વિરૂપણ બળ લગાડતા પદાર્થ તેના મૂળ અવસ્થામાં પાછો ફરતો નથી ચલો હવે ત્યાંથી આગળ જે છે એ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્લાસ્ટિક વર્તુણક પ્લાસ્ટિક બિહેવિયર જોઈને પછી, એટલે ટૂંકમાં જે ડી બિંદુ છે ત્યાંથી પદાર્થ પોતાના મૂળ અવસ્થામાં આવી શકશે નહીં। તો આલેખ પરનું જે ડી બિંદુ છે એને શું કહેવાય? ચાલો તો જો ઉપર જે છે એ મેં લખેલું છે ડી બિંદુ સપ્રમાણતાની હદ, એવું મેં લખેલું છે સપ્રમાણતાની હદ દર્શાવે છે ડી બિંદુએ। ચલો તો ડી બિંદુ જે છે આટલું ઇરેઝ કરી નાખીએ આપણે વિદ્યાર્થી, અને શું કહેવાય ડી બિંદુને એને જોઈ આપણે સમજી લઈએ।
चलो जे डी बिंदु छे एने आपणे कहीशुं सप्रमाणता हद, सप्रमाणता नी हद। चलो इन्हें अपने जे छे जेम के मोने यील्ड स्ट्रेंथ के ई प्रतिबल ने त्या सुधी प्रतिबल के जे मूल अवस्था में पाछू न आवे। हवे डी बिंदु के तनाव प्रतिबल नी एक लिमिट आवी के टेन्साइल स्ट्रेंथ कहवाई। आज सिग्मा यू छे, सिग्मा यू एने अपने टेन्साइल स्ट्रेंथ कीधु छे। सिग्मा यू इक्वल टू टेन्साइल स्ट्रेंथ, टेन्साइल स्ट्रेंथ कहे छे सिग्मा यू वडे दर्शावामां छे। टेन्साइल स्ट्रेंथ ई शुं छे तो के आ बिंदु आगळ लागू पाडेल बळ घटाडवामां आवे तो पदार्थ मां विकृति उद्भवे छे अने ई बिंदु पासे पदार्थ तूटी जाय छे। एटले हवे जो डी बिंदु थी, डी बिंदु थी आगळ प्रतिबळ वधारवामां आवे, डी बिंदુથી આગળ પ્રતિબળ વધારવામાં આવે, વધારવામાં આવે ત્યારે પ્રતિબળ વધારવામાં આવે ત્યારે ઈ બિંદુ પાસે પદાર્થ તૂટી જાય છે। ઈ બિંદુ પાસે જો આ લેખમાં આપેલો છે ઈ બિંદુ, આ પોઈન્ટ ઈ બિંદુ પાસે પદાર્થ તૂટી જાય છે, બ્રેક થઈ જાય છે, તો ડી બિંદુ પાસે પદાર્થ બ્રેક થઈ જાય છે, તૂટી જાય છે, તો તો દ્રવ્યને બટકણું દ્રવ્ય કહે છે। જો દ્રવ્ય તૂટી જાય ઈ બિંદુ પાસે, તો ઈ બિંદુ પાસે દ્રવ્ય તૂટી જાય તો ઈ બિંદુને, તો તે દ્રવ્યને, દ્રવ્યને બટકણું દ્રવ્ય, બટકણું દ્રવ્ય, બટકણું દ્રવ્ય કહે છે। અને જો તે બિંદુઓ વધુ દૂર હોય તો તે જો તો જો તે બિંદુઓ વધુ દૂર હોય તો દ્રવ્યને તન્ય દ્રવ્ય કહે છે। એટલે કે હજી ડી બિંદુથી ન તૂટે, એટલે ડી બિંદુની આગળ જઈને તૂટે, ઈ બિંદુની આગળ જઈને, ઈ બિંદુથી આગળ તૂટે તો તે બિંદુને તન્ય દ્રવ્ય કહે છે, તન્ય દ્રવ્ય, તન્ય દ્રવ્ય, દ્રવ્ય કહે છે। ચલો તો આખા ગ્રાફની લાક્ષણિકતા છે વિદ્યાર્થી મિત્રો આવી ગઈ। આ રીતે આપણે એને ક્લાસિફાઈ કરી શકીએ। ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? ગ્રાફની લાક્ષણિકતા જે છે એ સમજાવી જોઈએ વિદ્યાર્થી મિત્રો। ઈ બિંદુથી આગળ તૂટે તો તે બિંદુને તન્ય દ્રવ્ય કહે છે। ચલો તો આખા ગ્રાફની અંદરથી ઘણા એમસીક્યુ પૂછાઈ શકે એમ છે, એટલે જ આપણે લાસ્ટ ટાઈમ લાઇટ વહી ગઈ એના ઈ લેક્ચરમાં, અને પછી આ પાછો આપણે ત્યાંથી જ કન્ટિન્યુ કર્યો, જો કે સ્ટાર્ટિંગથી જ આખો ગ્રાફ જે છે આપણે પાછો રિપીટ કરાવી દીધો તમને। તો આમાં વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખવાનું છે કે એ બિંદુ સુધી તમે પ્રતિબળ જેટલું વધારો તો એટલો બધો કાંઈ વિકૃતિમાં ફેર પડતો નથી,
पछी बी बिंदु थी विकृति वधारे स्टार्ट थाय छे, अने जो बी बिंदु थी प्रतिबल एटले के बोझो दूर करवामां आवे तो पदार्थनी मूळ स्थितिमां पाछो फरे छे। समझाय छे? तो पदार्थनी मूळ स्थितिमां पाछो फरे छे। अने जो सी बिंदु સુધી પહોંચી જાઉં અને જો બોજો દૂર કરવામાં આવે તો પદાર્થ એની મૂળ અવસ્થામાં પાછી ફરી શકતો નથી, બરાબર છે? તો એ આપણે સ્થિતિસ્થાપકતાની હદ ત્યાં કમ્પ્લીટ થઈ ગઈ, પછી પદાર્થ એના મૂળ અવસ્થામાં પાછી આવી શકતો નથી, તો એને એલ્ડ સ્ટ્રેન્થ કહેવામાં આવે છે। ઉપર લખી દીધું છે તમને, એલ્ડ સ્ટ્રેન્થ અથવા તો સ્થિતિસ્થાપકતાની હદ આપી દીધી છે એક। હવે જો પદાર્થને ડી બિંદુ સુધી ખેંચવામાં આવે એટલે સપ્રમાણતાની હદ સુધી ખેંચવામાં આવે તો એને ટેન્સાઇલ સ્ટ્રેન્થ કહે છે। એટલે ડી બિંદુથી આગળ પ્રતિબળ વધારવામાં આવે ત્યારે ઈ બિંદુ પાસે પદાર્થ તૂટી જાય છે। હવે જો ડી બિંદુથી પણ વધારે તમે પ્રતિબળ આપતા જાઓ તો એ પદાર્થ અથવા તો એ દ્રવ્ય અથવા તો એ ધાતુ તૂટી જાય છે। અને એ દ્રવ્યને આપણે શું કહે છે, બટકનું દ્રવ્ય કહે છે। એટલે ત્યાંથી જે છે એ બ્રેક થઈ જાય છે। અને જો હજી ઈ બિંદુ પાસે પણ ન તૂટે અને આગળ જઈને તૂટે તો એને આપણે તન્ય દ્રવ્ય કહેવામાં આવે છે। તો આ બધા જે નામ છે એ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। ચલો એક નાનો એવો પોઈન્ટ છે એ લઈ નાખીએ આપણે વિદ્યાર્થી મિત્રો। હૂકનો નિયમ સાવ નાનો એવો છે, હૂકનો નિયમ સાવ નાનો એવો છે, એ જોઈ લઈએ। હૂકનો નિયમ લગભગ 9માં 10માં તમારે આ નિયમ આવતો હશે, હૂકનો નિયમ સાવ નાનો એવો નિયમ છે। શું કહે છે હૂકનો નિયમ? તો કે નાના વિરૂપણ માટે, નાના વિરૂપણ માટે પ્રતિબળ અને નાના વિરૂપણ માટે પ્રતિબળ અને વિકૃતિ નાના વિરૂપણ માટે પ્રતિબળ અને વિકૃતિ નાના બળો માટે, નાના વિરૂપણ માટે પ્રતિબળ અને વિકૃતિ વિકૃતિ એકબીજાના સપ્રમાણમાં હોય છે, એકબીજાના સપ્રમાણમાં હોય છે। નાના વિરૂપણ માટે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સપ્રમાણમાં હોય છે। આ નિયમને, આ નિયમને હૂકનો નિયમ કહે છે, આ નિયમને હૂકનો નિયમ કહેવામાં આવે છે। ચલો હવે આ હૂકનો નિયમ એનું સેન્ટેન્સ, પ્રતિબળ ચલે છે વિકૃતિ, આ જે મેં ઉપર સેન્ટેન્સ લખ્યું છે એ જ છે, આ યાદ રાખવાનું છે। પ્રતિબળ ચલે છે વિકૃતિ નાના વિરૂપણ માટે, નાના વિરૂપણ માટે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સપ્રમાણમાં હોય છે। નાના વિરૂપણ માટે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સપ્રમાણમાં હોય છે। આ નિયમને હૂકનો નિયમ કહેવામાં આવે છે। તો પ્રતિબળ પ્રપોર્શનલ ટુ વિકૃતિ, તો પ્રતિબળ ઇક્વલ ટુ સપ્રમાણતા કાઢીએ એટલે ઇક્વલ ટુ આવશે, કે એ અચળાંક આવી ગયો, સપ્રમાણતા હટાવશો એટલે અચળાંક આવશે, એને ગુણ્યા શું આવશે, વિકૃતિ। તો પ્રતિબળ બરાબર
के ना छेद में विकृति, એટલે વિકૃતિ અને પ્રતિબળનો ગુણોત્તર એ કે અચળાંક પર આધારિત છે, કે છે એ અચળાંક છે, તો એ કે અચળાંક જેટલો જ હોય છે, અથવા તો આમ પણ લખી શકાય કે ઇક્વલ ટુ પ્રતિબળને સિગ્મા કહેવાય અને વિકૃતિને ઈ કહેવાય. ચલો હવે કે નો એસઆઈ એકમ, કે નો એસઆઈ એકમ ન્યૂટન મીટરની માઇનસ ટુ અથવા પાસ્કલ છે, આ બે એના એસઆઈ એકમ છે, અને એનું પારિમાણિક સૂત્ર એ આવું છે એમ વન એલ માઇનસ વન ટી માઇનસ ટુ, આ એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. ચલો વિદ્યાર્થી મિત્રો, આટલું રાખીએ પ્રતિબળ હૂકના નિયમ સુધી. બે માર્ક્સ માટે પૂછાય તો આ લખી નાખવાનું. હવે આપણે નેક્સ્ટ ટાઈમથી આગળની થિયરી જોશું નેક્સ્ટ લેક્ચરથી. આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.